विद्यार्थी मित्रों, आज आप धोरण छ ना लेक्चर नंबर नौ जे आप चेप्टर चाले छे भूमिति ना पाया ना ख्यालो, आज आ चेप्टर नो छेलो लेक्चर छे। आ चेप्टर में वर्तुड़ संबंधित दाखलाओ आप्या छे कि भाई वर्तुड़ ऊपर थी तमारे दाखलाओ समझवाना होय। तो अगाउना लेक्चर में लेक्चर नंबर आठ में आपणे वर्तुड़नी खूबज डीप में माहिती आपी थी अने थ्री डायमेंशन में आखी वस्तु मूकेली थी। जो तमारे लेक्चर जोवानो बाकी होय तो पहला ए लेक्चर तमे जोशो तो आ लेक्चर तमारा माटे बहु नॉर्मल थई जशे, बराबर। तो वधारे समय न लेता आपणे स्टार्ट करी दईए स्वाध्याय 4.6 जेमां पहला दाखलानी अंदर आवी एक आपणने आकृति आपी दीधी छे अने जो नीचे रकम में शुं कीधुं छे के बाजू में आपेल आकृति आधार कहो तेनू केन्द्र तण त्रिज्याओ व्यास अने जीवा। चलो आ आकृति पर आ बधी वस्तुओ आपणे मेळवानी छे तो आपणे गोतता जईए। चलो केन्द्र आपणे वात थई हती, केन्द्र हमेशा वचमां होय अने आनुं केन्द्र शुं देखाई रह्युं छे तो के केन्द्र छे ई ओ छे। चलो तो केन्द्र थई जशे ओ। पछी आपणने कीधुं त्रण त्रिज्या तो त्रण त्रिज्या आपणे गोतीए तो त्रिज्यामां आपणे वात करी हती के वर्तुळना केन्द्रनुं एक बिंदु होय, एक અંત્ય બિંદુ વર્તુળનું કેન્દ્ર હોય, બીજું વર્તુળ પરનું હોય। તો જો આ ઓ અને એ ઈ જ રેખાખંડ ત્રિજ્યા ગણાશે તો રેખાખંડ ઓ એ। તો એવું હજી એક રેખાખંડ છે ઓ થી બી ઓ બી અને હજી એક ત્રીજી પણ છે ઈ છે ઓ થી સી ઓ સી। પછી આપણને કીધું એનો વ્યાસ તો ચલો એનો વ્યાસ ગોતીએ। વ્યાસ એટલે તો કે કેન્દ્રમાંથી પસાર થતો રેખાખંડ અને બે અંત્ય બિંદુ વર્તુળ ઉપર હોવા જોઈએ। તો કેન્દ્રમાંથી પસાર થતો હોય અને અંત્ય બિંદુ વર્તુળ ઉપર હોય એવો કયો છે તો કે જો આર્યો એ થી સી, આ એ સી છે એ આપણો વ્યાસ કહેવાય। અને બીજું આપણને કીધું જીવા, તો જીવા તમને અહીંયા કઈ દેખાય છે તો કે આ ઈ થી ડી, ઈડી શું છે વર્તુળની જીવા છે તો આ ઈડી વર્તુળની જીવા કહેવાય। અને સાથે સાથે યાદ કરો આપણે જીવાની વાત કરી ત્યારે એવું કીધું હતું કે વર્તુળનો વ્યાસ એ વર્તુળની સૌથી મોટી જીવા છે તો ઈડી તો જીવા કહેવાય, એવી રીતે એસી ને પણ આપણે જીવા કહી શકીએ, બરાબર। પછી હવે પાછું નીચે રકમમાં જુઓ શું કીધું છે કે હજી એમાં આપણની પાસે માંગ્યા છે વર્તુળના અંદરના બે બિંદુ, બહારનું બિંદુ, વૃત્તાંશ અને વૃત્તખંડ। બીજી ચાર વસ્તુ જે આપણી પાસે માંગી છે, અંદરના બે બિંદુ, બહારનું બિંદુ, વૃત્તાંશ અને વૃત્તખંડ। તો ચાલો આપણામાં અંદરના બિંદુ ગોતીએ, અંદરના બિંદુ તો રહો આકૃતિ જુઓ અંદર કયા કયા બિંદુ છે તો કે એક તો પી અંદર કહેવાય, ઓ બિંદુ તો છે એ પણ ક્યાં છે અંદરના ભાગમાં એટલે બિંદુ ઓ અને પી, તો અંદરના ભાગમાં આવશે ઓ અને પી। પછી આપણને કીધું બહારનું બિંદુ, બહારનું બિંદુ તો બહારનું બિંદુ વર્તુળની બહાર આર્યું, તમે જો આકૃતિમાં બધી વસ્તુ આકૃતિમાં છે જ, ક્યુ છે તો કે ક્યુ છે તો વર્તુળની બહારનું બિંદુ છે ક્યુ। પછી આપણને કીધું વૃત્તાંશ, તો વૃત્તાંશની વ્યાખ્યા આપણે આપી હતી અને આપણે આકૃતિમાં બતાવ્યું હતું કે વૃત્તાંશ છે એ એક પીઝાના કટકા જેવો લાગે છે તો કે જો આ પીઝાનો કટકો ક્યાં છે તો કે આર્યો ઓ એ બી, આ શું છે એક વૃત્તાંશ છે જે આપણે રેડ કલરથી ડાર્ક કર્યો છે પીઝાનો સ્લેડ, બરાબર। તો વૃત્તાંશ છે ઓ એ બી, આ થઈ ગયો વૃત્તાંશ। પછી આપણને કીધું છે વૃત્તખંડ, તો વૃત્તખંડની વ્યાખ્યા આપી હતી ચાપ અને જીવા, ચાપ અને જીવા આપણે આકૃતિમાં બે વસ્તુ ગુરુ વૃત્તખંડ અને લઘુ વૃત્તખંડ બે અલગ બતાવ્યા હતા તો જો આર્યું લઘુ વૃત્તખંડ આપ્યું છે ઈ થી ડી અને અહીંયા કદાચ એફ હોવો જોઈએ આકૃતિ મુજબ ત્યાં, ઓકે નથી આપ્યો કાંઈ વાંધો નહીં તો આપણે એને એફ નામથી બતાવી દઈએ ઈ એફ ડી, ઈ એફ ડી
આ થઈ ગયો આખો વૃત્તખંડ જે આપણે અગેન લાલ કલર થી બતાવેલો છે. રેડી? તો આ રીતે આપણો દાખલા નંબર 1 અહીંયા પૂરો થાય છે. હવે લઈએ આપણે એમાં દાખલા નંબર 2. બધી વસ્તુ આકૃતિમાંથી જ મળી જવાની છે, બીજે ક્યાંય ગોતવા જવાનું નથી. રેડી? ચાલો જોવો નીચે રકમમાં શું કીધું છે. શું દરેક વ્યાસ વર્તુળની જીવા છે? હવે પ્રશ્ન પૂછો, દરેક વ્યાસ વર્તુળની જીવા હોય તો વ્યાસમાં આપણે શું કીધું હતું, વ્યાસ કેને કહેવાય, કેન્દ્રમાંથી નીકળે અને બે બિંદુ અંત્ય બિંદુ ક્યાં હોય, વર્તુળ ઉપર હોય. તો હા, આપણે એવું કહી શકીએ કે તમે વ્યાસ ગમે ત્યાં દોરશો, આ આકૃતિમાં ગમે ત્યાં તમે વ્યાસ દોરો, એના અંત્ય બિંદુઓ તો ક્યાં આવવાના છે, વર્તુળ ઉપર જ. એનો મતલબ કે હા, દરેક વ્યાસ વર્તુળની જીવા કહેવાય. બરાબર? તો આ જ વસ્તુ આપણે અગાઉ લેક્ચરમાં સમજાવેલી પણ હતી. ઓકે, પછી એમાં બીજો પ્રશ્ન જોવો નીચે રકમમાં. શું દરેક જીવા વર્તુળનો વ્યાસ છે? યાદ કરો, આપણે આ વાત પણ થઈ ગઈ છે કે દરેક જીવા વર્તુળનો વ્યાસ બની શકે નહીં. આ રહ્યા જીવા, આને વ્યાસ કહેવાય ન કહેવાય? કેમ? તો કે કેન્દ્ર ક્યાં, કેન્દ્રમાંથી ક્યાં પસાર થાય છે, કેન્દ્રમાંથી પસાર નથી થતી. તો આના ઉપરથી જ આપણે બે જવાબ આપી શકીએ કે ભાઈ દરેક જીવા, ધારો કે હજી એક જીવા અહીંયા દોરી નાખું ઊભી, ધારો કે આપણે આવી કાલ્પનિક એક જીવા દોરીએ, તો શું આ વર્તુળનો વ્યાસ કહેવાય? નો જ કહેવાય. શું કામ? તો કે એ ક્યાં, વર્તુળના કેન્દ્રમાંથી પસાર થાય છે. એટલે ખાસ સમજો કે વ્યાસ હોય, વ્યાસ એને જીવા કહેવાય, પણ દરેક જીવાને વ્યાસ નો કહેવાય. રેડી? દરેક શબ્દ મૂક્યો છે ને એટલે નો કહેવાય, પણ જો એવું પૂછ્યું હોત કે વ્યાસને જીવા કહેવાય, તો કે હા, તો આપણો જવાબ હા હોત. બરાબર? પણ દરેક શબ્દ કીધું, દરેક જીવા, જીવા તો ગમે યા ગમે એવી મૂકી શકીએ, તો આપણો જવાબ આવશે ના. રેડી? ચાલો હવે એમાં એમાં આપણે લઈએ દાખલા નંબર 3. જો નીચે રકમમાં વર્તુળ દોરીને દર્શાવો તેનું કેન્દ્ર, ત્રિજ્યા, વ્યાસ, વૃતાંશ, વૃત્તખંડ, અંદરના ભાગનું બિંદુ, બહારના ભાગનું બિંદુ અને ચાપ. તો ચાલો આપણે કાલ્પનિક વર્તુળ બનાવવાનું છે અને આકૃતિમાં બધી વસ્તુઓ દર્શાવવાની છે. ધારો કે આ વર્તુળ છે, તમારે ઘરે પરિકરની મદદથી વર્તુળ ડ્રો કરવાનું. બરાબર? ચાલો તો હવે આપણે બતાવીએ. આ એનું કેન્દ્ર, એનું નામ રાખી દઈએ ઓ. પછી એક વૃતાંશ આપણે બતાવી દઈએ. આ ધારો કે એક વૃતાંશ થઈ ગયું, જેનું નામ આપણે રાખી દઈએ એ થી બી. પછી તો કે ત્રિજ્યા, આ રહી, બે ત્રિજ્યા તો ઓટોમેટિક બની ગઈ. હવે એક વ્યાસ બતાવી દઈએ આમાંનામાં, એનું નામ રાખી દઈએ સી ડી નામ. આ વ્યાસ થઈ ગયો. હવે એક વૃત્તખંડ બતાવી દઈએ, આ વૃત્તખંડ આવી ગયું, એનું નામ આપી દઈએ ઈ એફ જી. આ ઈ એફ જી નામનું વૃત્તખંડ થઈ ગયું. અને હજી આપણને કીધું છે ચાપ, તો એક ચાપ આપણે આમાં બતાવી દઈએ. ધારો કે એનું નામ આપી દઈએ જે કે. આ થઈ ગઈ એની જે થી કે સુધીની ચાપ. બરાબર? તો લખી નાખીએ કઈ કઈ વસ્તુ આપણે દર્શાવી, તો કે કેન્દ્ર ઓ, પછી ત્રિજ્યા એ બી, બધે નથી લખ, સોરી ઓ બી બધી આપણે નથી લખવી, એક ત્રિજ્યા આપી દઈએ. પછી તો કે હવે એમાં એમાં જુઓ, કેન્દ્ર, ત્રિજ્યા, પછી વ્યાસ. વ્યાસ આપણે કયો મૂક્યો, તો કે સી ડી. પછી વૃતાંશ આપણે કયું મૂક્યું, તો કે ઓ એ બી. વૃતાંશ ઓ એ બી. પછી વૃત્તખંડ, વૃત્તખંડ કયો મૂક્યો, તો કે ઈ એફ જી. ઈ એફ જી. પછી ચાપ, ચાપ આપણે કઈ બનાવી, તો કે જે કે. જે કે. હવે અહીંયા ખાસ સમજો, ચાપની નિશાની આ રીતની હોય, માથે ચાપ દોરવાની, તો આને કહેવાય ચાપ જે કે. તો ચાલો બધી વસ્તુ આપણે જે આકૃતિમાં માંગી દીધી, રકમમાં માંગી દીધી, બધી વસ્તુ આપણે અહીંયા મૂકી દીધી છે. રેડી? બહુ જ સરળ છે. ચાલો હવે એના પછીનો ચેપ્ટરનો છેલ્લો દાખલો, એટલે કે દાખલા નંબર 4. જોવો નીચે રકમમાં. ખરા છે કે ખોટા તે કહો, વર્તુળના બે વ્યાસ હંમેશા છેદે.
ધારો કે અહીંયા એક વર્તુળ છે, ધારો કે અહીંયા વર્તુળ છે, આપણે એક વ્યાસ દોર નાખીએ, આ વ્યાસ, ગમે એમ એક વ્યાસ દોર નાખ્યો, બીજો વ્યાસ દોર નાખીએ, હજી એક વ્યાસ દોર નાખીએ, તમે જો બધા વ્યાસ એકબીજાને છેદે છે તો કે છેદે, કારણ તો કે વ્યાસ હંમેશા કેન્દ્રમાંથી નીકળે અને કેન્દ્રમાં છેદે, કેન્દ્રમાંથી નીકળે અને કેન્દ્રમાં છેદે, મતલબ વિધાન કેવું થઈ ગયું, પેલું વિધાન તો કે સાચું છે, દરેક વ્યાસ છે એ કેન્દ્રમાં એકબીજાને છેદે જ. રેડી, ચાલો અને બીજું વિધાન નીચે જુઓ, વર્તુળનું કેન્દ્ર હંમેશા અંદરના ભાગમાં હોય, 100% સાચી વાત, આર યુ વર્તુળનું કેન્દ્ર, નામ આપી દેવો, ક્યાં કેન્દ્ર હંમેશા અંદર જ હોય, કોઈ કેન્દ્ર બહાર રાખીને તો વર્તુળ તમે દોરી જ નથી શકવાના, બરાબર, કેન્દ્ર બહાર રાખી તમે વર્તુળ દોરો તો ત્યાં બીજું વર્તુળ દોરાશે અને પાછું એનું કેન્દ્ર ક્યાં આવી જશે, અંદર. રેડી, તો બીજું વિધાન પણ કેવું થઈ ગયું, તો કે સાચું. ઓકે, તો અહીંયા આપણું સ્વાધ્યાય 4.6 પૂરું થઈ ગયું છે. હજી તમને કહું છું કે જો આ લેક્ચરમાં કાંઈ પ્રોબ્લેમ હોય તો પહેલાં તમે લેક્ચર નંબર 8 છે ને જોઈ લેજો, બરાબર, જેનાથી તમને આ લેક્ચર સમજવું એકદમ ઈઝી લાગશે, બધી વ્યાખ્યાઓ આપણે 3 ડાયમેન્શનમાં સમજાવેલી છે. ઓકે, તો આજના લેક્ચરમાં આપણે આટલું રાખીએ છીએ, જો આમાં કંઈક ક્વેરી લાગે તો મને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરી શકો છો, નેક્સ્ટ લેક્ચરમાં આપણે નવા ચેપ્ટર સાથે મળશું. આભાર, જય હિન્દ, જય ભારત.